એટલે હવે પછીનો વિડીયો પણ આ એક બહુ અગત્યનો મુદ્દો છે ને, એ તમને બરોબર એમ કે મગજમાં ઉતરી જાય એટલા માટે એના માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે. કે મોટે ભાગે ભૂલ ક્યાં થાય છે આપણી, કે વર્ગ હોય એનું વર્ગમૂળ કરે ત્યારે એના વર્ગમૂળ પ્લસ એ હોય માઇનસ એ હોય, એ બધાને યાદ નથી હોતું. એટલે અહીંયા એમ કે છે કે આ વિદ્યાર્થી છે એ દાખલો ગણ્યો કે 2 એક્સ પ્લસ 4 નો વર્ગ બરાબર 242 હતું, એને એને ઘેરેથી ગણીને લાવી પાછો નીચે બધા સ્ટેપ બતાવ્યા છે. એમાં પણ નીચે સ્કૂલે આવી તો શિક્ષકે કીધું કે ના આ જવાબ દૂરો છે, એમ કે એક્સ બરાબર 7 આવ્યું એટલે ઉપર જે ગણ્યું છે વિદ્યાર્થીએ ગણેલું છે, અને પણ એમ કે એક્સ નો જવાબ 7 અથવા તો -15 આવે. આમાં આપણે એ શોધવાનું છે એને ભૂલ ક્યાં સ્ટેપમાં કરી, શું કર્યું. એટલે જો બીજા સ્ટેપમાં એને એક્સ પ્લસ 4 નો વર્ગ છે એનું વર્ગમૂળ કર્યું, તો 121 નું જયારે વર્ગમૂળ કર્યું ત્યારે 11 કર્યું, એ બંને હોવું જોઈએ કે પ્લસ 11 ને માઇનસ 11, એટલે ત્યાં પ્લસ માઇનસ. એટલે બીજા સ્ટેપમાં એને ભૂલ કરી કે ખાલી 11 મૂકી દીધા, એને બદલે પ્લસ માઇનસ 11 મૂકવા પડે, એટલા માટે એ બીજું સ્ટેપ એનું ખોટું છે, એટલે એનો દાખલો અધૂરો છે. એટલે ખાસ તો આ એક બધા મગજમાં ઉતરી જાય એટલા માટે આ ખાસ વિડીયો મૂક્યો છે કે આ બીજું સ્ટેપ છે એમાં ભૂલ ના થવી જોઈએ. તમે કોઈ વર્ગ હોય ને વર્ગમૂળ કરો તો વર્ગમૂળ હંમેશા 2 પોઝિટિવ હોય ને નેગેટિવ હોય, એટલે 11 પોઝિટિવ હોય અથવા અહીંયા નેગેટિવ હોય. એટલે બીજું આ જો બીજો એનો ઉકેલ -15 છે, એ ભૂલાઈ ગયો એટલા માટે, એટલે આપણે સ્ટેપ 2 ભૂલ કરી એમ ખાલી આમાં આ પસંદ કરવાનું છે. એટલે આ MCQ માં મલ્ટીપલ ક્વેશ્ચન છે ને એમાં.